नमस्कार विद्यार्थी मित्रों, तो आपणे આગળના વિડિયોની અંદર ચર્ચા કરી ગયા હતા કે આપણે બે પ્રવૃત્તિ કરી ચૂક્યા છીએ કે દ્રવ્ય છે એ કણોનું બનેલું છે એને અનુલક્ષીને પ્રવૃત્તિઓ કરી હતી. તો પહેલી જે પ્રવૃત્તિ હતી એની અંદર જોયું હતું કે દ્રવ્યના કણો છે એ પાણીના અણુ વચ્ચે ક્યાંક ને ક્યાંક કંઈક જગ્યા રહેલી છે એટલે એની અંદર સમાય જાય છે, એટલે કે વચ્ચે ક્યાંક જગ્યા છે, અવકાશ રહેલો છે એવું આપણે સાબિત કર્યું. બીજી પ્રવૃત્તિની અંદર એવું કીધું કે દ્રવ્યના કણો છે એ ગત શું છે નાના નાના અતિ સૂક્ષ્મ કણોના બનેલા છે આવું આપણે સાબિત કરી ચૂક્યા છે. તો હવે આગળ એને અનુલક્ષીને પાઠ્યપુસ્તકમાં પોઈન્ટ આપેલો છે કે દ્રવ્યના કણોની જે લાક્ષણિકતાઓ છે તો ખૂબ જ અગત્યની બાબત છે, ખાસ કરીને ધ્યાન આપજો કે દ્રવ્યના કણોની લાક્ષણિકતા કોઈ પણ દ્રવ્ય હોય છે તેના જે કણો હોય છે એની લાક્ષણિકતાઓ શું છે, કઈ કઈ લાક્ષણિકતાઓ ધરાવે છે એની આપણે વાત કરવી છે. તેમાં એને અનુલક્ષીને પહેલો જે એક પોઈન્ટ છે કે દ્રવ્યના કણો વચ્ચે ખાલી અવકાશ રહેલો છે અથવા ખાલી સ્થાનો રહેલા હોય છે આ પહેલી એની લાક્ષણિકતા છે. જો પહેલી લાક્ષણિકતા શું છે કે દ્રવ્યના કણો વચ્ચે અવકાશ એટલે કે જગ્યા અવકાશ રહેલો છે. પહેલી જાવી બાબત છે કે દ્રવ્યના કણો છે, દ્રવ્યના કણો વચ્ચે શું રહેલી છે, જગ્યા રહેલી છે, અવકાશ રહેલો છે એવું કહેવામાં આવે છે. આ પહેલી લાક્ષણિકતા પ્રવૃત્તિ જે પહેલી હતી એને અનુલક્ષીને આપણે વાત કરી. એને અનુલક્ષીને એક પ્રશ્ન તમને પૂછાય છે કે દ્રવ્યના કણો વચ્ચે અવકાશ હોય છે તેવું શાના આધારે તમે કહી શકો, આવી રીતના પ્રશ્ન તમને બનાવીને પૂછી શકે છે. તો તમે શેના આધારે કહી શકો દ્રવ્યના કણો વચ્ચે અવકાશ રહેલો છે, કઈક તો તમારે એવું ઉદાહરણ દેવું પડશે ને કે એના આધારે તમે સાબિત કરી શકો દ્રવ્યના કણો વચ્ચે ખરેખર અવકાશ રહેલો હોય છે, જગ્યા રહેલી હોય છે. તો આપણે પ્રવૃત્તિ એક કરી હતી એના આધારે તમે કહી શકો છો કે ના ખરેખર દ્રવ્યના કણો વચ્ચે શું છે, જગ્યા રહેલી છે એવું તમે કહી શકો છો. તો તમે આગળ જોયું કે પાણીની અંદર ખાંડ પછી મીઠું હોય કે પછી કોઈ પણ ડેટોલ હોય કે પછી પોટેશિયમ પરમેંગેનેટ હોય તો આવા કોઈ પણ પદાર્થોને ઉમેરવામાં આવે છે ત્યારે તે દ્રવ્ય પાણીમાં એક સરખા પ્રમાણની અંદર શું થાય છે, વહેંચાઈ જાય છે. પાણીની અંદર કોઈ પણ ખાંડ નાખો, મીઠું નાખો, પછી ડેટોલનું ફીણ નાખો કે પછી પોટેશિયમ પરમેંગેનેટ નાખો તો એ શું થાય છે, બધા જ દ્રવ્ય છે એ પાણીની અંદર સરખા પ્રમાણમાં શું થતા હોય છે, વહેંચાઈ જાય છે. એટલે કે પાણીના સ્તરની અંદર વધારો થતો નથી પણ એ સરખા પ્રમાણમાં શું થતું હોય છે, વહેંચાઈ જતું હોય છે. તા પહેલી બાબત આના ઉપરથી કહી શકાય કે જ્યારે પાણીમાં ખાંડ મીઠું કે પોટેશિયમ પરમેંગેનેટ એટલે કે KMnO4, રાસાયણિક સૂત્ર યાદ રાખજો KMnO4, કે જ્યારે પાણીમાં ખાંડ મીઠું કે પોટેશિયમ પરમેંગેનેટ ત્રણેય બાબત આગળ આપણે જોઈ લીધી છે એને ઉમેરવામાં આવે છે ત્યારે તે પાણીમાં શું થાય છે, સરખા પ્રમાણમાં વહેંચાઈ જાય છે. શું થાય છે, એક જ સરખા પ્રમાણની અંદર અલગ અલગ જગ્યાએ શું થતા હોય છે, વહેંચાઈ જતા હોય છે. આ જ પ્રમાણે જ્યારે આપણે ચા બનાવતા હોય, કોફી બનાવતા હોય કે પછી લીંબુ પાણી બનાવતા હોય છે ત્યારે એક પ્રકારના દ્રવ્યના કણો વચ્ચેના સ્થાનોમાં અન્ય પ્રકારના દ્રવ્યના કણો હોય છે એ સરખી એવી રીતે શું થતા હોય છે, ગોઠવાઈ જાય છે. ઉદાહરણ તરીકે સમજી લો આપણું લીંબુ પાણી બનાવવું, શું બનાવવું, અથવા લીંબુ શરબત બનાવવું છે. તો લીંબુ પાણી જ્યારે બનાવતા હોય, લીંબુ શરબત જ્યારે બનાવતા હોય, સૌ પ્રથમ આપણે શું કરીએ, પછી એમ ન કહે સાહેબ તો જો અમને શરબત બનાવતા શીખડાવે એવું નથી, પણ આપણે એક સમજવાની વાત છે કે જ્યારે આપણે લીંબુ પાણી બનાવવું છે તો શું કરવામાં આવે, સૌ પ્રથમ આપણે એક પાણી લઈએ છીએ, પાણી લીધા બાદ એની અંદર શું નાખીએ છીએ, ખાંડ નાખીએ, ખાંડ ઓગાળીએ છીએ. તો જો ખાંડ ઓગાળશો એટલે પાણી અંદર ખાંડ નાખશો એટલે ખાંડને હલાવતા જશો સંપૂર્ણપણે ખાંડ પાણીની અંદર શું થાય, ઓગળી જાય. ત્યારબાદ તમે
લીંબુ નીચવો છો, મીઠું નાખો છો, એને પણ સરખી રીતે હલાવો છો, તો એ બધા જ પદાર્થો શું થાય છે, પાણીની અંદર સંપૂર્ણપણે સરખી એવી રીતે શું થાય છે, ઓગળી જાય છે. તો એનો મતલબ કે આ બધા ઓગળી ગયા તો ઓગળી ઓગળીને જાય છે ક્યાં, તો ત્યાં જ આપણને ખબર પડી જાય કે ના, પાણીની અંદર પાણીના અણુઓ છે એની વચ્ચે ક્યાંક જગ્યા રહેલી હોવી જોઈએ, ખાલી અવકાશ રહેલો હોવો જોઈએ, તો ને તો જ આ બધા જ પદાર્થો સરખી રીતે વેચાઈ શકે, સરખી રીતે ગોઠવાઈ શકે, નહીંતર ગોઠવાઈ શકે નહીં. તો જ્યારે આપણે ચા બનાવીએ છીએ અથવા તો કોફી બનાવીએ કે પછી લીંબુ પાણી બનાવીએ છીએ, ત્યારે એક જ પ્રકારના જે દ્રવ્યના કણો હોય છે એ શું થાય છે, એના વચ્ચેના જે સ્થાન હોય છે એના અન્ય પ્રકારના દ્રવ્યના કણો વચ્ચે શું થાય છે, ગોઠવાઈ જાય છે. તો જ્યારે આપણે ચા કે લીંબુ પાણી બનાવીએ છીએ ત્યારે એક જ પ્રકારના જે દ્રવ્યો હોય છે, કે ચા અથવા તો લીંબુ હોય કે પછી ખાંડ હોય કે મીઠું હોય, જે કાંઈ પણ હોય છે, એક જ પ્રકારના જે દ્રવ્યો હોય છે એ કણો વચ્ચેના સ્થાનોમાં, એટલે કે કણો વચ્ચેનું જે સ્થાન છે, એટલે કે દાખલા કે પાણી છે તો પાણીના અણુઓ વચ્ચે અથવા કણો વચ્ચે શું હોય છે, ક્યાંક ને ક્યાંક જગ્યા હોય છે, કણો વચ્ચેના સ્થાનોમાં શું થાય છે, અન્ય પ્રકારના દ્રવ્યના જે કણો હોય છે, જે બીજું દ્રવ્ય આપણે લીધું, સ્થાનોમાં અન્ય પ્રકારના દ્રવ્યના કણો ગોઠવાઈ જાય છે. મેં તમને સાદું અને સિમ્પલ ઉદાહરણ લીંબુ પાણી બનાવું છે અથવા ચા બનાવી છે, આપણે સમજી લો ચા. તો ચા બનાવવા માટે સૌ પ્રથમ આપણે શું કરતા હોય, પાણી લઈએ છીએ અથવા થોડુંક, અથવા તેની અંદર દૂધ નાખીએ છીએ. તો દૂધ નાખ્યા બાદ શું કરે છે, આપણે એની અંદર ચા નાખીએ છીએ. તો ચા નાખો તો શું થાય, તો ચાની જે ભૂકી હોય છે એ પાણી કે દૂધ છે તો દૂધના કણો વચ્ચે જે જગ્યા છે એની અંદર સારી રીતે શું થઈ જાય છે, મિશ્ર, ભલે સંપૂર્ણપણે ભળી જતા નથી, એટલે કે ઓગળી જતા નથી, પણ શું થાય, ચાની ભૂકી સંપૂર્ણપણે એની અંદર શું થાય છે, એના વચ્ચેના જે સ્થાનો હોય છે એને અંદર ભળી જાય છે, ગોઠવાઈ જાય. એટલા જ માટે જો એને ગરમ કરો છો તો એનો રંગ ચેન્જ થઈ જાય, નહીં તો ધોરી ચાનું હોત એવું બનતું નથી, પણ એ કણો એની વચ્ચે ગોઠવાણા ને ગોઠવાય છે એટલા માટે જ તે શું થાય છે, એનો રંગ છે એ ચેન્જ થતો તમને જોવા મળતો હોય છે. એટલે કે અન્ય પ્રકારના જે દ્રવ્યો હોય છે એ શું થતા હોય છે, એના વચ્ચેનો જે અવકાશ હોય છે, ખાલી સ્થાન હોય છે, એની અંદર ગોઠવાઈ જાય છે. અને આ ઘટનાઓના આધારે તમે કહી શકો છો કે દ્રવ્યના કણો વચ્ચે શું રહેલો છે, અવકાશ હોય છે. તો આ પરથી કહી શકાય, કે દ્રવ્યના કણો વચ્ચે અવકાશ રહેલો છે અથવા ખાલી સ્થાનો રહેલા છે એવું તમે કહી શકો. આવી જે અમુક પ્રકારની જે ઘટનાઓ છે આ ઘટનાઓના આધારે તમે એવું કહી શકો છો કે દ્રવ્યના કણો વચ્ચે શું રહેલો છે, અવકાશ રહેલો છે, વચ્ચે ખાલી જગ્યાઓ રહેલી છે એવું તમે કહી શકો છો. તો આ એને અનુલક્ષીને દ્રવ્યના કણોની જે પહેલી લાક્ષણિકતા છે, આ ખાસ કહીને યાદ રાખવાનું છે કે દ્રવ્યના કણોની જે પહેલી લાક્ષણિકતા શું છે, કે દ્રવ્યના કણો વચ્ચે અવકાશ રહેલો છે. આ એને અનુલક્ષીને આપણે વાત કરી. હવે એનાથી આગળ આ પાઠ્યપુસ્તકમાં જોતા જજો તો એના પછીનો જે બીજો પોઈન્ટ છે એવું કહેવામાં આવે છે કે દ્રવ્યના કણો છે સતત ને સતત શું છે, ગતિશીલ છે. બીજો પોઈન્ટ આવું તમને કહેવામાં આવે છે, એની બીજી લાક્ષણિકતા છે કે દ્રવ્યના કણો સતત ગતિશીલ છે. આ એની દ્રવ્યના કણોની બીજી લાક્ષણિકતા, દ્રવ્યના કણો સતત ને સતત શું કરતા હોય, ગતિ કરતા હોય. પણ હવે મારે સાબિત કઈ રીતના કરવું કે દ્રવ્યના કણ ખરેખર ગતિ કરે છે એવું મારે સાબિત કરવું છે, પણ હું કેવી રીતના કરીશ, હું કેમ સ્વીકારી લઈશ કે દ્રવ્યનું કણ ગતિ કરે છે. તો એ સાબિત કરવા માટે પણ એક પ્રવૃત્તિ આપણને આપવામાં આવેલી
तो शू करने वर्ग ना कोई एक खूणो है तो कोई एक खूणा अंदर थोड़ा समय पहला बुझायेली अगरबत्ती मूको। सौ प्रथम शू करने आप दाखली के आ क्लास है तो क्लास अंदर एक खूणा अंदर शू मूकवा बुझायेली अगरबत्ती टूंक में सादी अगरबत्ती ने सुगंधी जो अगरबत्ती हो मूकवा छेली पाटली बैठेलो विद्यार्थी है तो छेली पाटली बैठेला विद्यार्थी ने आनी सुगंध त्या सुधी पहोंचे। चलो हूँ इन्हें पूछू अभाई तेने सुगंध पहोंचे सुगंध आए थे तो कहते ना साहेब अँ कहीं आत नहीं एवं बनी सके गूंगा भैरा हो तो नही आए एवं जरूरी नहीं कि सुगंध आए जैसे परंतु मोटा भागना विद्यार्थी ने एनी सुगंध त्या सुधी पहोंचे नहीं अगरबत्ती सुगंध त्या सुधी पहोंचे नहीं तो न पहोंचवा कारण शू तो आग जुए ए के अगरबत्ती मूकवा सौ प्रथम हम उद्भवती सुगंध लेवाटली के नजीक जव पड़े हम आप आ सुगंध ले अगरबत्ती मैं मूकी दीधी ती मारे एनी सुगंध ले सुगंध लेवा शू करू पड़े छेक खूणा अगरबत्ती पास खूब नजीक जव पड़े नजीक जाइने आम सूंघी पड़े सूंघू त्यार मन खबर पड़े आमा तो सुगंध आए मस्त मजा પણ આપણે શું કરવું પડે છે એની ખૂબ જ નજીક જવું પડે છે એટલે આપણે એની ખૂબ જ નજીક જવાની જરૂરિયાત રહેતી હોય છે અને જો અગરબત્તીને સળગાવવામાં આવે તો શું થશે શું દૂરથી આપણને તેની સુગંધ આવે છે હવે આ જ અગરબત્તી છે જો આ જ અગરબત્તીનો સળગાવો અને સળગાવીને જ ખૂણામાં મૂકી દો તો શું તમને છેલ્લી પાટલી બેઠેલા વ્યક્તિને સુગંધ આવશે કે નહીં આવે તો છેલ્લી પાટલીએ બેઠેલો વિદ્યાર્થી અથવા ક્લાસના કોઈ પણ વિદ્યાર્થીને તમે પૂછશો તો એ જ હાથ જવાબ આપશે શું કહે છે હા સાહેબ અમને સુગંધ આવે તો એને ખાલી સળગાવવાથી જ કેમ સુગંધ આવવા માંડી તેનો મતલબ એમ કે જ્યારે બુજાયેલી અગરબત્તી હતી ત્યારે એના દ્રવ્યના કણો છે ગતિ કરતા નહીં પણ જેવી એને સળગાવવામાં આવે છે તો સળગાવતાની સાથે જ તેના દ્રવ્યના કણો એમાંથી છૂટા પડે છે અને છૂટા પડેલા દ્રવ્યના કણો શું કરે છે ધીરે ધીરે ગતિ કરે છે અને ગતિ કરીને છેક આખા રૂમની અંદર ફેલાઈ જાય છે અને એટલા જ માટે આપણને શું આવે છે સુગંધ આવે છે તો આના ઉપરથી તમે કહી શકો છો શું કરાય શું કહી શકાય કે દ્રવ્યના કણો છે એ શું છે ગતિશીલ છે એટલે કે દ્રવ્યના કણો છે એ ગતિ કરે છે એવું તમે સાબિત કરી શકો છો એટલે કે આમાં શું થયું સૌ પ્રથમ મેં શું કર્યું એક બુજાયેલી અગરબત્તી ને જો બુજાયેલી અગરબત્તી હોય તો સુગંધ લેવા માટે શું કરવું પડે સુગંધ લેવા માટે નજીક આવવું પડે સુગંધ લેવા માટે નજીક આવવું પડે આવવું પડે ને બીજી વખત મેં શું કર્યું હવે અગરબત્તીને સળગાવવામાં આવે છે અગરબત્તીને સળગાવવામાં આવે અને જો અગરબત્તીને તમે સળગાવો છો તો અગરબત્તીને સળગાવતા શું થાય તો અગરબત્તીને સળગાવતા તાપમાન વધે અગરબત્તીનું શું થાય તાપમાન વધે અને તાપમાન વધતાની સાથે જ તે દ્રવ્યના કણો શું થાય છે ગતિ કરે છે તાપમાન વધે છે એટલે કે દ્રવ્યના કણો ગતિ કરે છે અને તાપમાન વધતા દ્રવ્યના કણો ગતિ કરે છે અને ગતિ કરતા હોવાના કારણે હવે આપણે એની સુગંધ લેવા આપણે અગરબત્તીની નજીક આવવું પડતું નથી પણ સુગંધ શું થાય છે આપણા સુધી પહોંચે છે આના ઉપરથી એ સાબિત થાય કે શું છે આના ઉપરથી એ સાબિતી આપી શકાય તો શું સાબિતી આપી શકાય કે દ્રવ્યના કણો કે દ્રવ્યના કણો સતત ગતિશીલ હોય છે આવું તમે સાબિત કરી શકો છો કે દ્રવ્યના જે કણો હોય છે એ સતત ને સતત શું હોય છે ગતિશીલ હોય છે આવું તમે સાબિત કરી શકો છો તો આ પ્રવૃત્તિ છે એના આધારે તમે કહી શકો કે તાપમાન વધે છે અને તાપમાન વધતાની સાથે જ તે દ્રવ્યના કણો સતત ને સતત શું કરે છે ગતિ કરવા લાગે છે તો બીજી લાક્ષણિકતા પણ શું થાય સાબિત થાય છે કે દ્રવ્યના કણો સતત ગતિશીલ છે યાદ રાખતા જે દ્રવ્યના કણોની પહેલી લાક્ષણિકતા દ્રવ્યના કણો વચ્ચે શું છે અવકાશ છે એટલે કે જગ્યા રોકે છે જ્યારે બીજી લાક્ષણિકતા શું છે કે દ્રવ્યના કણો સતત ને સતત શું હોય છે ગતિશીલ હોય છે મોસ્ટ ટાઈમથી પ્રશ્ન છે તમને પૂછાઈ શકે કે દ્રવ્યના કણોની લાક્ષણિકતાઓ જણાવો તો એમાંથી બે લાક્ષણિકતાઓ આપણને ખબર પડી જઈને આપણે એને સાબિત પણ કરી લીધી હવે એને એનાથી આગળ એક બીજી પણ પ્રવૃત્તિ તમને આપવામાં આવેલી છે
કે જુદી જુદી ઘનતા પ્રવૃત્તિ 1.4 તમને આપેલી છે, પ્રવૃત્તિ 1.3 હતી, હવે પ્રવૃત્તિ 1.7 પાઠ્યપુસ્તકને અનુલક્ષીને શું કહે છે ધ્યાન આપજો. ચોથી જે પ્રવૃત્તિ આપણને આપેલી છે, આ જે હતી પ્રવૃત્તિ 1.3 હતી, હવે પ્રવૃત્તિ 1.4, કે જુદી જુદી જે ઘનતા ધરાવતા પ્રવાહીના પ્રસરણ માટે લાગતો સમય સમાન હોતો નથી. જો અલગ અલગ ઘનતા, આ પ્રવૃત્તિ 1.3 સોરી આ 1.3 ના 1.4, તો જુદી જુદી ઘનતા ધરાવતા જે પ્રવાહી હોય છે એને પ્રસરણ માટે એક જગ્યાએથી બીજી જગ્યાએ જવા માટે સમાન સમય લાગતો નથી. તો કેમ સમાન સમય નથી લાગતો? પહેલું કારણ, એની ઘનતા કેવી છે? અલગ અલગ છે. દાખલા તરીકે પાણી અને બરફ છે, તો પાણી અને બરફ શું બંને એક જ ઝડપથી, એક જ સરખી ઝડપથી પ્રસરણ પામી શકશે? તો ના, બંનેની ઘનતાઓ કેવી છે? અલગ અલગ. તેલ અને પાણી શું બંને એક સરખી ઝડપથી પ્રસરણ પામી શકશે? તો કે ના, બંનેની ઘનતાઓ કેવી છે? અલગ અલગ છે. પણ આવું જ એક આપણે પાઠ્યપુસ્તકને અનુલક્ષીને તમને એક પ્રવૃત્તિ આપવામાં આવેલી છે એની વાત કરીએ. તો બે બીકરમાં સમાન કદ ધરાવતું પાણી લેવાનું. શું કરવાનું? સૌ પ્રથમ તો બે બીકર લેવાના. શું કરવાના છે? બે બીકર સમજી લો. આ બીકર ને મેં એ નામ આપી દીધું, આ બીકર ને મેં બી નામ આપી દીધું. આ બંને ની અંદર સમાન કદ ધરાવતું પાણી લેવાનું. આવી રીતના બંનેની અંદર મેં શું લીધું? સમાન પાણી લીધું. સમાન પાણી લેવામાં આવે છે. ત્યારબાદ શું કરો? એક બીકરમાં ભૂરી કે લાલ શાહીનું એક ટીપું બીકરને દિવાલની બાજુથી ધ્યાનપૂર્વક અને ધીમેથી નાખો. સમજી લો, જે બીકર એ છે આની અંદર હું લાલ શાહીનું ટીપું નાખું. શું નાખું? લાલ શાહીનું ટીપું નાખવામાં આવે છે. આની અંદર મધનું ટીપું નાખવામાં આવે છે. યાદ રાખજો, આની અંદર લાલ શાહીનું ટીપું, આની અંદર મધનું ટીપું. લાલ શાહી, આની અંદર મધ નું ટીપું ઉમેરવામાં આવતું હોય છે. અને બંનેને બાજુએથી ઉમેરવામાં આવે છે, બંનેની સાઈડમાંથી ઉમેરવામાં આવે છે. અને તમારે બંનેનું શું કરવાનું છે? ધ્યાનપૂર્વક નિરીક્ષણ કરવાનું છે કે શું થાય છે. ત્યારબાદ બંને બીકરના દ્રાવણના તમારા ઘર કે વર્ગના કોઈ ખૂણામાં હલાવ્યા વિના રાખવું. બંને બીકરને શું કરવાનું છે? મારે ઉપાડીને સાઈડમાં એક જગ્યાએ ખૂણામાં ધ્યાનપૂર્વક કોઈ પણ જાતનું હલન ચલન વગર શાંતિથી એને પડ્યા રાખવાના છે. અને તમારે ધ્યાનથી એને જોતું રહેવાનું છે કે શું આમાં કોઈ ફેરફાર થાય છે કે નહીં. તો તમે ફેરફાર થાય છે કે નહીં એ નોંધવાનું છે. તો ઘણા બધા વિદ્યાર્થીઓ કહે, સાહેબ હા, જે લાલ શાહીનું ટીપું છે ને એ પાણીમાં આખામાં શું થાય? પ્રસરી જાય છે. એટલે આ આખામાં પ્રસરી જતું હોય છે, ઉપરની સપાટી પર પ્રસરણ પામતું તમને જોવા મળે છે. જ્યારે મધનું ટીપું છે ને નીચે પોદાની જેમ શું થાય છે? બેસી જાય છે, એ પ્રસરણ પામતું નથી. એટલે કે આને પ્રસરણ પામવા માટે જાજો વધારે સમય લાગે છે, જ્યારે આને પ્રસરણ થવા માટે ઓછો, ખૂબ જ ઓછો સમય લાગતો હોય છે. એટલે કે ઝડપથી ને ઝડપથી પ્રસરણ પામે છે. તો એનું કારણ શું થાય? કે બંનેની ઘનતાઓ કેવી છે? અલગ છે. લાલ શહીની ઘનતા અલગ હોય, મધની ઘનતા પણ અલગ હોય છે. એટલા માટે તો જે બીકરમાં ભૂરી કે લાલ શાહીનું ટીપું ઉમેર્યું હતું તેમાં શાહીનું ઝડપથી ને ઝડપથી, એટલે કે શાહીનું શું થાય? ઝડપથી ને ઝડપથી પ્રસરણ થાય છે. જ્યારે બીકરમાં મધનું ટીપું ઉમેર્યું તેમાં મધનું ઝડપથી પ્રસરણ થતું નથી, આનું પ્રસરણ ખૂબ જ ધીમે ધીમે થતું. એનો મતલબ એમ કે આની આની ઘનતા છે, એટલે કે બંનેની અલગ અલગ ઘનતાઓ છે, એટલા માટે તે આવું બનતું હોય છે. તો આના ઉપરથી તમે કહી શકો જુદી જુદી ઘનતા ધરાવતા પ્રવાહીના પ્રસરણ માટે જુદો જુદો સમય લાગે છે. આની ઉપરથી શું સાબિત થાય? કે જુદી જુદી ઘનતા ધરાવતા પ્રવાહીઓ, કે જુદી જુદી ઘનતા ધરાવતા પ્રવાહીઓ ને પ્રસરણ માટે જુદો જુદો સમય લાગે છે. આ ખાસ કરીને શું કરવાનું છે? યાદ રાખવાનું છે કે અલગ અલગ ઘનતા ધરાવતા જે પ્રવાહી હોય છે, તો અલગ અલગ ઘનતા ધરાવતા પ્રવાહીઓને પ્રસરણ કરવું છે. એક જગ્યાએ બીજી જગ્યાએનું પ્રસરણ થાય છે તો પ્રસરણ માટે સરખો સમય લાગતો નથી. એટલે કે
અલગ અલગ સમય લાગતો હોય છે, જુદો જુદો સમય લાગતો હોય છે. એક કોઈકનું ઝડપથી ને ઝડપથી પ્રસરણ થાય, જ્યારે અમુકનું ધીરે ધીરે પ્રસરણ થતું હોય છે. એટલે કે પ્રસરણ થતા થવા માટે શું લાગતું હોય છે? સમય લાગતો હોય છે, આવું તમે કહી શકો છો. હવે એને અનુલક્ષીને એક આગળ પ્રવૃત્તિ પણ, તમને એક આગળની પ્રવૃત્તિ પણ અહીંયા આપવામાં આવેલી છે. આ બે લાક્ષણિકતાઓ ખાસ કરીને યાદ રાખજો, દ્રવ્યના કણો વચ્ચે અવકાશ રહેલો છે. બીજા, દ્રવ્યના કણોને સતત શું હોય છે? દ્રવ્યના કણો સતત ને સતત ગતિશીલ હોય છે, આવું તમે કહી શકો છો. એના અનુલક્ષીને એનાથી આગળની પ્રવૃત્તિ તમને એક આપવામાં આવેલી છે. તો એની આગળની પ્રવૃત્તિ શું કહે છે? તો એમાં પ્રવૃત્તિ તમને 1.5 પાઠ્યપુસ્તકમાં આપેલી છે, કે પ્રવૃત્તિ 1.5 આપવામાં આવેલી છે. તેની અંદર શું કરવાનું છે? કે ગરમ પાણી ભરેલા એક પાત્રમાં તથા ઠંડા પાણી ભરેલા બીજા પાત્રમાં કોપર સલ્ફેટ અથવા પોટેશિયમ પર મેગ્નેટ ના શું કરવાના છે? સ્ફટિકનો એક કણ ઉમેરવાનો છે અને તેને એક બાજુ મૂકી દ્રાવણને હલાવશો નહીં, સ્ફટિકને તળિયે બેસવા દો. આવી રીતનું કરવાનું છે. સૌ પ્રથમ શું કરવાનું છે? એક ગરમ પાણીનું બીકર લેવાનું છે અને એક ઠંડા પાણીનું બીકર. સમજી લ્યો, આ ગરમ પાણી છે. કેવું પાણી છે? ગરમ પાણી. આ ઠંડુ પાણી, ઠંડુ પાણી. બંનેની અંદર શું ભરેલું છે? પાણી. સરખા જ પ્રમાણમાં બંનેની અંદર પાણી ભરવામાં આવે છે. એકમાં ગરમ પાણી, બીજામાં ઠંડુ પાણી ભરવામાં આવતું હોય છે. તો હવે શું કરવામાં આવે છે? તમે આની અંદર બંનેની અંદર કાં તો KMnO4 એટલે કે પોટેશિયમ પરમેંગેનેટના 2-3 ટુકડા નાખવાના છે, અથવા તો કોપર સલ્ફેટના 2-3 ટુકડા તમારે આની અંદર દાખલ કરવાના છે. તો સમજી લો, હું આની અંદર પણ KMnO4 નાખું, આની અંદર પણ KMnO4 નાખું છું. તો એકમાં ગરમ પાણી છે, જ્યારે બીજામાં ઠંડુ પાણી છે. તો KMnO4 ના શું નાખવામાં આવે છે? ટુકડા, 2-3 ટુકડા દાખલ કરવામાં આવે છે. તો જો KMnO4 ના ટુકડા નાખવામાં આવે છે તો શું થાય છે? આની બરોબર તમારે આનું શું કરવાનું? ધ્યાનપૂર્વક અવલોકન કરવાનું છે, શું થાય છે જોવાનું છે. તો ઘણા બધા વિદ્યાર્થીઓ કહે છે, સાહેબ આ ગરમ પાણી છે એટલે આનું તાપમાન વધારે છે, અને તાપમાન વધારશે એટલે ઝડપથી ને ઝડપ શું થાય? ટુકડાઓ પ્રસરણ પામે છે. જ્યારે આની અંદર ઠંડુ પાણી છે એટલે ધીરે ધીરે પ્રસરણ પામે છે. તો તમે એકદમ જવાબની નજીક છો. તો શું છે કે પાત્રમાં ઘન સ્ફટિકની બરાબર ઉપરના ભાગમાં શું દેખાય છે? તો આમાં શું છે, ત્યારે જ્યારે તમે આની અંદર ટુકડાને નાખો છો તો ટુકડાને નાખતાની સાથે જ તે શું થાય છે? પ્રસરણ થવાની શરૂઆત થતી હોય છે. એટલે આમાંથી કણના જે ટુકડા હોય છે ધીરે 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 શું થાય? છૂટા પડતા તમને જોવા મળે છે. હવે સમય પસાર થતા શું થાય? જેમ જેમ સમય પસાર થતો જાય તેમ ઘનનું પ્રવાહીમાં વધુ ને વધુ શું થતું હોય? પ્રસરણ થાય. અહીંયા જે ઘન કણો હતા, આવી રીતના જે ટુકડાઓ હતા, આવી રીતના ઘન જે ટુકડાઓ હતા, એ જે ઘન ટુકડા હતા, તો આ ઘન ટુકડાનું ધીરે ધીરે શેમાં રૂપાંતર થાય છે? ઘન ટુકડા હતા એ ઘન ટુકડાનું ધીરે ધીરે શું થાય? પ્રવાહીમાં રૂપાંતર થતું તમને જોવા મળે છે. અને થોડા સમય બાદ પ્રવાહી કણોમાં ઘન કણો મિશ્ર થઈ જાય છે. થોડો સમય થશે એટલે તમને આ ઘન કણો જોવા જ મળશે નહીં. જેટલા પણ ઘન કણો હતા એ બધા ઘન કણો શેમાં રૂપાંતર થઈ જાય? સંપૂર્ણપણે પ્રવાહીની અંદર મિશ્ર થઈ ગયેલા તમને જોવા મળે છે. તો આના ઉપરથી તમે કહી શકો, તાપમાન વધે છે તો તાપમાન વધતા ગતિ ઉર્જા પણ શું થાય છે? વધે છે. અને આથી મિશ્ર થવાનો દર વધે છે. હવે તમને સામાન્ય પ્રશ્ન પૂછું, આ બેમાંથી કયા પાત્રની અંદર ઝડપથી ને ઝડપથી મિશ્ર થયા હશે? આ ટુકડા ઝડપથી ઝડપથી ઓગળી ગયા હશે. તો તમારો બધાનો જવાબ એ જ હશે કે સાહેબ ગરમ પાણી ભરેલું જે પાત્ર છે એમાં ઝડપથી ને ઝડપથી KMnO4 ટુકડાથી પાણીની અંદર ઝડપથી ને ઝડપ શું થયા હશે? ભળી ગયા હશે. આવું તમે કહી શકો છો. તો આનું શું, એ તાપમાન વધે છે, તાપમાન વધે છે એટલે એની ગતિ ઉર્જા પણ શું થાય છે? વધે
છે. જ્ઞાતિમાં એટલા જ માટે કહી શકાય, પ્રસરણ માટે લાગતો જે સમય છે એ શું થાય છે, ઘટી જાય છે. આમાં ઝડપથી ભળી જાય એટલે સમય ઓછો લાગે, આમાં ભળતા વાર લાગે એટલે કે સમય વધુ લાગે. તાના ઉપરથી એવી સાબિત, એવું સાબિત કરી શકાય. શું સાબિત કરી શકાય? કે તાપમાન વધતા, કે તાપમાન વધતા ગતિ ઉર્જા વધે છે. એટલે જેમ જેમ તાપમાન વધારે છે એમ કણોની ગતિ ઉર્જા પણ કેવી હશે, વધારે હશે. અને તેથી પ્રસરણ દર વધે છે. એટલા માટે પ્રસરણ દર ઝડપથી ને ઝડપ શું થતું હશે, એનું પ્રસરણ થતું હશે. અને પ્રસરણ દર વધે છે એટલે કે સમય શું થાય છે, ઘટે છે. અને પ્રસરણ થવા માટે, ઓગળવા માટેનો સમય હોય છે એ શું થતો જાય છે, ઘટતો જાય છે. એટલે પ્રસરણ થવા માટેનો સમય છે એ શું થતો હોય છે, ઘટે છે. એટલે પ્રસરણ દર વધે છે અને એટલા જ માટે એનો સમય શું થતો હોય છે, ઘટે છે. એટલે કે પ્રસરણ માટે જે લાગતો સમય હોય છે એ ઘટતો જાય છે. પડી ખબર? તો આ એના ઉપરથી એક સાબિત કરી શકે. આ પણ એક પ્રકારની શું છે, દ્રવ્યના કણોની લાક્ષણિકતા છે. તાપમાન વધે છે તો તાપમાન વધતાની સાથે સાથે તેની ગતિ ઉર્જા પણ શું થતી જતી હોય છે, વધતી જતી હોય છે. આ પણ એક દ્રવ્યના કણની શું છે, લાક્ષણિકતા છે. હવે આપણે આને પ્રશ્ન સ્વરૂપમાં જોતા જઈએ કે દ્રવ્યના કણોની લાક્ષણિકતાઓ જણાવો. ખાસ કરીને મોસ્ટમાં મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે, યાદ રાખજો કે દ્રવ્યના કણોની લાક્ષણિકતાઓ જણાવો. મોસ્ટમાં મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે, મોટા ભાગની પરીક્ષાઓની અંદર પૂછવામાં આવતો હોય છે કે દ્રવ્યના કણોની લાક્ષણિકતાઓ જણાવો. તો આગળ પણ આપણે વાત કરી હતી એ પ્રમાણે પહેલી લાક્ષણિકતા જોઈ હતી. શું હતી? તો પહેલી જ લાક્ષણિકતા હતી કે દ્રવ્યના જે કણો હોય છે સતત ને સતત શું હોય છે, એટલે કે દ્રવ્યના કણો વચ્ચે શું રહેલો હોય છે, અવકાશ રહેલો હોય છે. પહેલી લાક્ષણિકતા આપણે જોઈ હતી કે દ્રવ્યના કણો વચ્ચે અવકાશ અથવા તો ખાલી સ્થાન અથવા ખાલી જગ્યા અવકાશ રહેલો છે. આ પહેલી લાક્ષણિકતા, દ્રવ્યના કણો વચ્ચે શું રહેલો છે, અવકાશ રહેલો હોય છે એવું તમે કહી શકો છો. બીજી આપણે લાક્ષણિકતા અગરબત્તી વાળું ઉદાહરણ લીધું હતું કે દ્રવ્યના કણો, દ્રવ્યના કણો સતત શું હોય છે, સતત ગતિશીલ હોય છે. એટલે કે દ્રવ્યના કણો સતત ને સતત શું હોય છે, ગતિશીલ હોય છે. પરંતુ શું કહેવામાં આવે છે, ગતિ ઉર્જા ધરાવે છે. એટલે કે તે ગતિ ઉર્જા ધરાવે છે. દ્રવ્યના કણો સતત ગતિશીલ છે પણ ગતિશીલ હોવાનું કારણ શું, તેની અંદર ગતિ ઉર્જા રહેલી છે. પણ તમે કહી શકો તે ગતિ ઉર્જા ધરાવે છે, તે ગતિ ઉર્જા ધરાવે છે. આવું પણ એક આપણે સાબિત કર્યું કે દ્રવ્યના કણો સતત ગતિશીલ હોય છે. ત્રીજી આપણે બાબત કરી હતી કે તાપમાન વધે. અહીંયા પણ આપણે જોઈ શકો છો કે તાપમાન વધતા કણોની ગતિ ઉર્જા વધે છે. જેમ વધારે ગરમ કરશો એમ એની ગતિ ઉર્જા એ કણો છે ઝડપથી ને ઝડપથી શું થતા હોય છે, વધારે ને વધારે ઝડપથી ને ઝડપથી ગતિ કરવા લાગે છે. એટલે એની ગતિ ઉર્જા શું થાય છે, વધે છે. પછી દ્રવ્યના કણો એકબીજાને શું કરે, આકર્ષ. જો પાણી નાણું હોય તો એ ખાંડ નાણું અને મીઠા નાણું શું કરે છે, એકબીજા સાથે આકર્ષે. એટલે કે દ્રવ્યના કણો, દ્રવ્યના કણો એકબીજાને આકર્ષે છે. એક કણ છે બીજા કણને શું કરતો હોય, પોતાના તરફ આકર્ષે છે. છેલ્લું કે દ્રવ્યના જે કણો હોય છે નિશ્ચિત દળ ધરાવે છે. તો દ્રવ્યના કણો એ નિશ્ચિત દળ ધરાવે છે. દ્રવ્યના કણોનું ચોક્કસ નિશ્ચિત દળ ધરાવતા હોય છે. અલગ અલગ દ્રવ્ય હોય તો અલગ દ્રવ્યના અલગ અલગ દળ ધરાવતા હોય છે. તો આ હતી શું છે, દ્રવ્યના કણોની ખૂબ જ અગત્યની લાક્ષણિકતાઓ છે. ખાસ કરીને યાદ રાખવાની છે, બે માર્ક્સની અંદર આ પ્રશ્ન પૂછવામાં તમને આવતો હોય
મોસ્ટ ટાઈમ થી બાબત છે કે દ્રવ્ય ના કણો વચ્ચે અવકાશ રહેલો હોય છે. દ્રવ્ય ના કણો સતત ગતિશીલ હોય છે, એટલે કે તે ગતિ ઉર્જા ધરાવે છે. તાપમાન વધતા કણો ની ગતિ ઉર્જા વધે છે. દ્રવ્ય ના કણો એકબીજાને આકર્ષતા હોય છે અને નિશ્ચિત દળ ધરાવે છે. આવી ખૂબ જ પાંચ અગત્યની લાક્ષણિકતાઓ દ્રવ્ય હોય છે એ ધરાવતું હોય છે. તો આપણા મનમાં ઘણી બધી વાર પ્રશ્ન થાય છે, પ્રસરણ શબ્દ તો તમે ઘણી વાર ઉપયોગ કરો છો, પણ પ્રસરણ એટલે શું? તો કોઈ પણ દ્રવ્યનો કણ હોય એક જગ્યાથી બીજી જગ્યાએ શું કરે છે? ગતિ કરતું હોય છે. તેને આપણે આપણી સાદી ભાષામાં પ્રસરણ એવો પ્રયોગ કરી શકીએ છે. પરંતુ બે જુદા જુદા પ્રકારના જે દ્રવ્યના કણો છે એ કણોની અંદર એકબીજામાં આંતર મિશ્ર થવાની આ જે ઘટના છે, એટલે કે બે જુદા જુદા પ્રકારના દ્રવ્યો હોય અને બે જુદા જુદા પ્રકારના દ્રવ્યોનું એકબીજામાં મિશ્ર થવાની જે ક્રિયા છે આ ક્રિયાને શું કહેવામાં આવે છે? પ્રસરણ કહેવામાં આવતું હોય છે. અને તાપમાન વધતા પ્રસરણ વધુ ઝડપથી ને ઝડપથી શું થાય? વધે છે. આ ખાસ કરીને યાદ રાખવાનું. પ્રસરણ એટલે શું? તો બે જુદા જુદા દ્રવ્યના જે કણો છે, તો બે જુદા જુદા દ્રવ્યના કણોનું એકબીજા સાથે એકબીજામાં મિશ્ર થવાની આ જે ક્રિયા છે, દ્રવ્યના હું તમને લખી દઉં, પ્રસરણ, કે બે જુદા જુદા દ્રવ્યોનું અથવા દ્રવ્યના કણોનું એકબીજામાં મિશ્ર થવાની ક્રિયાને પ્રસરણ કહે છે. બે જુદા જુદા પ્રકારના દ્રવ્યો હોય ને, બે જુદા જુદા દ્રવ્યના જે કણો હોય છે એનું એકબીજામાં મિશ્ર થવાની આ જે ક્રિયા છે એને શું કહેવામાં આવે? પ્રસરણ કહેવાય. યાદ રાખજો, તાપમાન વધતા પ્રસરણ દર પણ શું થાય? વધે છે. એટલે કે ઠંડા પાણી કરતા ગરમ પાણીની અંદર કોઈ પણ દ્રવ્ય ઝડપથી શું કરે છે? પ્રસરણ પામતો હોય છે. આપણે પણ ઠંડુ પાણી તો ઓછું વહન કરીએ, પણ ગરમ પાણી નાખો તો એક જ ગાય કૂદકો મારીને શું થાય? તરત બહાર નીકળી જઈએ છે. તો આ સાથે જ આપણો આ પોઈન્ટ અહીંયા પૂર્ણ કરીએ છીએ. અને આગળની જે પોઈન્ટ છે તો એના વિશેની ચર્ચા પછી આપણે આગળના વિડીયોની અંદર કરીશું. કે આજે આપણે એની લાક્ષણિકતા જોઈ ને કે દ્રવ્યના કણો એકબીજાને આકર્ષે છે, તો એ દ્રવ્યના કણો નિશ્ચિત દળ ધરાવે છે, આ બે લાક્ષણિકતાઓ છે એના વિશે જે આપણે આગળના પોઈન્ટની અંદર ચર્ચા કરવાની છે, એને અનુલક્ષીને પણ પ્રવૃત્તિઓ કરવાની છે, તો એ આગળના વિડીયોની અંદર ચર્ચા કરીશું. ત્યાં સુધી ઘરમાં રહેવાનું, સુરક્ષિત રહેવાનું. જય હિન્દ.